सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनम् प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्नाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई वाला भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों गरडा अंत्य प्रकरण 37મું वचनामृत चाली रह्यो छे વૈશાખ સુધી ત્રીજના દિવસનું આ વચનામૃત છે. ભગવાન શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં ઉત્તરાધે દ્વાર ઓરડાની ઓસરી ઉપર વિરાજમાન છે. છાકડા ઉપર ભગવાન બિરાજમાન થયેલા છે અને શ્રીજી મહારાજ સર્વે સાધુ ને સર્વે હરિભક્ત પ્રત્યે કૃપાએ કરીને દયાએ કરીને એક વાત કરે છે કે જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન એક વખત થયું હોય એને ક્યારેય પણ એ જ્ઞાનનો લેશ જાતો નથી. જ્ઞાનનો લેશ જાતો નથી કહેતા. ગમે એવા દેશકાળનું વિપરીતપણું થાય, મહારાજે દ્રષ્ટાંત દીધું. જેવી રીતે કોઈ રાજા હોય, કોઈ મોટો સાહુકાર હોય, એ રાજાને સાહુકારને પહેલાં મેવા મીઠાઈ જમતો હોય, સુખ વૈભવને ભોગવતો હોય, પછીથી એ વ્યક્તિને જ્યારે દરિદ્રપણું આવે અને ત્યારે એને ઉતરતી વસ્તુ ખાવાની થાય, પહેલાં રાજમહેલોની જગ્યાએ ઝૂંપડામાં રહેવાનું થાય, ત્યારે એને પૂર્વેનું સુખ સાંભળે. મહારાજે એ દ્રષ્ટાંતને લઈને સિદ્ધાંતે પ્રસ્થાપિત કર્યો કે જેના હૃદયની અંદર જેને ભગવાનના સ્વરૂપનું સુખ એક વખત ચાખ્યું હોય એને જ્યારે દેશકાળનું વિપરીતપણું થાય, ભગવાનને એ સુખની અંદર એ ડૂબેલો ન રહી શકે ત્યારે એને સુખ સાંભળે છે. બીજી વાત મહારાજે એ કરી કે જેને સુખને ચાખ્યું જ નથી, જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું જ નથી એને શું સાંભળે, આ એક વાત કરી. એ તો પશુ જેવો છે. પછી મહારાજે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિશે એક ચર્ચા કરવાનું સ્વયં શરૂ કર્યું છે. એમાં મહારાજે સૌથી પહેલાં ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાવ્યું. એમાં એમ કીધું, ભગવાન તે ભગવાન જ, ભગવાન જેવા તો એક ભગવાન છે, એના જેવો થવાને બીજો કોઈ સમર્થ નથી. ભગવાન જેવા તો એક ભગવાન છે, આ મહિમા પ્રસ્થાપિત કર્યો. અને બીજું, મહારાજે પુરુષોત્તમ નારાયણનો મહિમા એ કીધો કે ભગવાનના સાધમ્યપણાને પામેલા ભગવાનના મુખ તો અનંત છે, પણ પુરુષોત્તમ નારાયણ થવાને કોઈ સમર્થ નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે, ભગવાન રૂપ થાય, ભગવાન જેવા અનેકાનેક થાય, પણ ભગવાન એકના એક રહે છે. ભગવાન સર્વેને ઉપાસ્ય છે, બાકીના બધા એના સેવક છે. આ વાત મહારાજે કરી. એમાં મહારાજે એ પણ કીધું કે જ્યારે ભગવાનનું ધ્યાન કરે છે ત્યારે ભગવાનનો ભક્ત નિર્ગુણ ભાવને પામે છે, નિર્ગુણ થઈ જાય છે. જેવી રીતે ભગવાન નિર્ગુણ છે, ભગવાનને ત્રણ ગુણ સત્વ રજ અને તમ અડતા નથી, એવી રીતે ભગવાનના એવા ભક્તને પણ સત્વ રજ અને તમ સ્પર્શ કરી શકતા નથી, એવો જ્ઞાતીત થાય છે. એ ભગવાનની દિવ્ય મૂર્તિના સંબંધે કરીને આવે આગળ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે એનો આજે શ્રીજી મહારાજ જ્ઞાન વિષયક જાણે ત્રીજો ટોપિક કહેતા હોય એમ મહારાજ વાત કરે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. અને એ ભગવાન છે, કયા ભગવાન? કે જે ભગવાન સમાન બીજો કોઈ નથી, એ એક અને માત્ર એક જ છે, એ ભગવાન સ્વામિનારાયણ છે.
એના સાધર્મ્યપણાને પામેલા અનેક મુક્તો છે, એને ભજીને નિર્ગુણપણાને પામેલા અનેક મુક્તો છે, પણ એક અને માત્ર એક છે એવા જે ભગવાન. અને એ ભગવાન છે તે પોતાના ધામરૂપ એક દેશને વિશે રહ્યા થકા જ અન્વયપણે અનેક બ્રહ્માંડને વિશે રહ્યા જે સર્વે જીવના સમૂહ તેમને વિશે તેમના યથાયોગ્ય કર્મ ફળ પ્રદાતાપણે અંતર્યામી રૂપે કરીને રહ્યા છે. આ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન છે. વાલા ભક્તો, કોઈ પણની અંદર ચોંટવું હોય, કોઈ વ્યક્તિમાં, કોઈ સ્થાનમાં, કોઈ પદાર્થમાં, એનો જ્યાં સુધી યથાર્થ મહિમા નહીં સમજાય ત્યાં સુધી ક્યારેય પણ સંપૂર્ણ એમાં ચોંટાશે નહીં. મારો તમારો જન્મ આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણમાં ચોંટવા માટે થયેલો છે. આપણે એ સિવાય પુરુષોત્તમ નારાયણને એના વાલા મૂકતો એ સિવાય આપણે ક્યાંય ચોંટવું નથી. બીજી જગ્યાએ ચોંટવાના સ્વભાવો આપણા સહજ જન્મો જન્મના પડ્યા છે, અને આ જન્મે આપણે પુરુષોત્તમમાં ઓગળવું છે, પુરુષોત્તમમાં હમાવવું છે, પુરુષોત્તમ રૂપ થવું છે, મહારાજમય થવું છે, મહારાજ રૂપ થવું છે, મહારાજ પાસે જ રહેવું છે, મહારાજને ગમે એવા જ થવું છે, મહારાજને આપણા વિના ના ચાલે ને આપણને મહારાજ વિના ના ચાલે એવા આપણે થવું છે. એ થવા માટે જે પુરુષોત્તમ નારાયણ સુધી આપણે પહોંચવું છે, જે અંતિમમાં અંતિમ કેન્દ્ર બિંદુ છે ત્યાં સુધી આપણે પહોંચવું છે, જેનાથી ઉપરી કોઈ નથી, જે સર્વોપરી છે, પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનું જ્ઞાન લેવું બહુ જરૂરી છે. એમાંનું આજે શ્રીજી મહારાજનું અંતર્યામી સ્વરૂપ વિશે એક વાત કરે છે કે એ ભગવાન કેવા છે. તો એ ભગવાન એવા છે, પોતાના ધામરૂપ એક દેશ. ધામ ભગવાનનું અક્ષર ધામ છે, એને એક દેશ કીધો. જેવી રીતે ભારત અમેરિકા દેશ છે, એવી રીતે એક કોઈ જગ્યા, દેશ એટલે કે કોઈ એક જગ્યા, એ જગ્યાએ ભગવાન ત્યાં મૂર્તિમાન થકા અનંત કોટી મુક્તોથી વીટાઈને બેઠેલા છે. તેજ તેજ જિયા તેજ અંબાર તિયા કરી રહ્યા વાસ રે, તેજોમય જિયા સર્વે આકાર તેજોમય તન તેના રે, તેજોમય જિયા સર્વે આકાર તેજોમય તન તેના રે. જ્યાં તેજ તેજ ને તેજના અંબાર છે, જ્યાં તેજના શરીરો છે, જ્યાં તેજ તેજ ને તેજ જ દેખાય છે, તેજની જ ભૂમિકાઓ છે, અને જે આકૃતિઓ દિવ્ય છે, જ્યાં મુક્તોનો આકાર છે, જ્યાં સ્વયં પુરુષોત્તમ નારાયણ બેઠા છે, અનંત કોટી મુક્તો એનું સુખ લે છે, એ જે ભૂમિકા એને એક દેશ કહેવાય છે. એ એક દેશ એટલે અક્ષરધામ. અક્ષરધામના મધ્ય સિંહાસનની અંદર, તે મધ્ય એક સિંહાસન શોભે, ત્યાં બેઠા અવિનાશી રે, ત્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ, ભગવાન સ્વામિનારાયણ સ્વયં બેઠા છે, અનંત કોટી મુક્ત એની આજુબાજુ બેઠા છે. અહીં શ્રીજી મહારાજ ભગવાનના સ્વરૂપના જ્ઞાન વિષયક વાતમાં એમ સમજાવે છે કે ભગવાન એ અક્ષરધામસ્થ એક દેશને વિશે બેઠા થકા અન્વયપણે. વચનામૃતનો જેને અભ્યાસ હશે ભક્તોને ખ્યાલ હશે, વચનામૃતમાં બે શબ્દ આવે છે, અન્વય અને વ્યતિરેક. વ્યતિરેક એટલે જુદું, અન્વય એટલે ભેગું. સાદી ભાષામાં વ્યતિરેક એટલે પૃથક, અને અન્વય એટલે કે સમાયેલું, બધાની અંદર વ્યાપ્ત, એને અન્વય કહેવાય. ભગવાન વ્યતિરેક એટલે કે જુદા સ્વરૂપે જે અક્ષરધામ કહેવાય છે, અક્ષરધામના મુક્તો કહેવાય છે, મુક્તોને મધ્ય જે સિંહાસન કહેવાય છે, એની ઉપર બિરાજમાન જે ભગવાનનું સ્વરૂપ છે એ વ્યતિરેક સ્વરૂપ છે. પરંતુ એ અક્ષરધામની સીમાથી માંડી અને અનંત કોટી બ્રહ્માંડોના છેડાઓ સુધી જે પુરુષોત્તમ નારાયણ વ્યાપ્ત છે, આપણે જેને કહીએ છીએ કણે કણમાં વ્યાપ્ત છે, જેને પૂજ્યપાદ ગુરુજી કહે છે કે અણુ પરમાણુમાં એક મારો મહારાજ જ છે, એ સૂત્ર છે, એ મોટા પુરુષોનો જે અનુભવાત્મક સૂત્ર છે, કાર્યાણીના સાતમામાં જેને શ્રીજી
એમ કહે છે કે જ્યાં જુએ ત્યાં સ્થાવર જંગમને વિશે પુરુષોત્તમની મૂર્તિને જોવે એને સિદ્ધ દશા આવી કહેવાય. કણે કણની અંદર મારા રામ સમાયેલા છે એમ જે સંતો કહે છે એ સિદ્ધાંત એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે. અન્વય સ્વરૂપ એટલે ભગવાન ક્યાં નથી, ફક્ત ભગવાન કઈ અર્ચા સ્વરૂપો મૂર્તિ સ્વરૂપ છે એમાં જ ભગવાન છે એમ નથી. ભગવાન તો સંતમાં છે, ભક્તમાં છે, એક કણે કણમાં છે. ગુણાતીતાનંદ સ્વામીને જ્યારે શ્રીજી મહારાજનો વિયોગ થયો ત્યારે મહારાજને યાદ સ્વામી કરે છે અને આંખમાંથી આંસુડા જાય છે ત્યારે શ્રીજી મહારાજ પ્રગટ થાય છે અને મહારાજ પ્રગટ થઈને સ્વામીને કહે છે, સ્વામી અમે ક્યાં નથી, સુકા તનખલામાં સંકલ્પ કરજો, અમે ત્યાંથી પ્રગટ થઈને તમારી રક્ષા કરશું. ભગવાન અન્વયપણે બધે જ છે. વ્યતિરેક એટલે જુદું, અન્વય એટલે બધે. અત્યારે અન્વય પણ આ કેમેરાઓ છે એ કેમેરાઓ દ્વારા તમે ઘેર બેઠા જોઈ શકો છો. આ અહીંયા આગળ હું અહીં વ્યતિરેક છું. આપણી અંદર એવી તાકાત નથી મહારાજ જેવી કે મહારાજના મુક્તો જેવી. આપણે સામાન્ય અને સાદા જીવ એટલે અત્યારે હું અહીં બેઠો વાત કરું છું આ વ્યતિરેક છે અને તમે બધા ઘેર બેઠા જોવો છો આ અન્વય છે. અન્વય સ્વરૂપ થઈ ગયું કે હું ખરેખર ત્યાં છું નહીં પણ તમે જોવો છો. આપણે તો માનસ છીએ, મનુષ્ય છીએ એટલે આપણને બધી બોર્ડરો હોય, પણ મહારાજ છે એ મહારાજ તો બધે જ છે. કેમેરો હોય કે ન હોય, યંત્ર હોય કે ના હોય, મંત્ર હોય કે ના હોય, સ્થિતિ હોય કે ના હોય, પણ મહારાજ બધે જ છે. જ્યાં આપણે બેઠા છીએ જગ્યાની નીચે પણ મહારાજ છે. જે આપણી આજુબાજુનું વાતાવરણ છે એમાં પણ મહારાજ છે. આપણી અંદર પણ મહારાજ છે અને આપણી બહાર પણ મહારાજ છે. બધે જ મહારાજ છે. આખું બ્રહ્માંડને અનંત કોટી જગત માત્ર પુરુષોત્તમ નારાયણથી આવૃત છે. પુરુષોત્તમ એનો આધાર છે અને પુરુષોત્તમ જ એની આજુબાજુ વ્યાપ્ત છે. બધે જ મહારાજના વેવ્સ છે. આ જગતની સૃષ્ટિમાં એક સર્જન મહારાજનું એવું નથી કે જેમાં કોઈ જીવ ભગવાનમાં ના જોડાઈ શકે. એક પણ ખરાબ વસ્તુ નથી. દરેક વસ્તુમાંથી પુરુષોત્તમમાં જોડાવાય એવું જ બનાવ્યું છે. પરંતુ આપણી આસક્તિ આપણને એવું ખેંચી જાય છે. નહીં તો વાસ્તવિક જે સ્વરૂપો છે વિષયોના, એ વિષયોનું વાસ્તવિક સ્વરૂપ જ્યારે આપણને ખબર પડે એમાં વૈરાગત થઈ જાય. હાવ ગંધારા વિશે આમાં શું લેવાનું છે, પણ નથી થતું કારણ કે પંચ વિષયમાં આસક્ત છીએ. કોઈ પડદાઓ છે એના કારણે એવું થાય છે. ભૂતને વિષ્ટાને મૂત્ર જ સારા લાગે કારણ કે એને પડદો છે. એવી રીતે પંચ વિષયમાં આસક્ત જે જીવ છે અને પુરુષોત્તમની મૂર્તિનો રસ આવતો નથી, આ જ સૃષ્ટિમાંથી મહાપુરુષો પુરુષોત્તમનો રસ મેળવે છે. આ જ કાર્યોમાંથી મહારાજના આ જ કાર્યોમાંથી મહારાજ દેખાય છે. નાયગ્રા ફોલ્સ ઉપર પૂજ્યપાદ ગુરુજી સાથે એકવાર જવાનું થયું અને હરિભક્તો પણ સાથે હતા અને નાયગ્રા ફોલ્સ જ્યારે એને આમ પડતો હતો ત્યારે ગુરુજી આમ એને જોતા જોતા આમ થોડા ગડગડા થઈ ગયા હતા અને પછી બોલ્યા કે જો તો ખરા, એક મહારાજે હોપેલા બ્રહ્માએ પણ આ કેટલી નિર્મળ રચના કરી છે. તો જેને મહારાજે જેનું કાર્ય સોંપ્યું હોય એ બ્રહ્માજી આવું કાર્ય કરી શકતા હોય આટલું નિર્મળ, તે મહારાજ કેવા. લો, એને ન્યાય મહારાજ દેખાયા. અને જગત તો આખું ન્યાય જાય છે, મોટો ધોધ પડે છે એમ જોવે છે. ધોધને હૃદયમાં પણ નાખે છે પણ ધોધ હૃદયમાં જતો રહે. પુરુષોત્તમનો ધોધ હૃદયમાંથી નીકળી જાય. જ્યારે મહાપુરુષોની એક ખાસિયત છે, એ જગતની અંદર ગમે તે જોશે, ગમે ત્યાંની દ્રષ્ટિ જાશે, કણે કણમાં પુરુષોત્તમ નારાયણને અનુભવશે અને જોશે. અંતર્યામી ભગવાનના સ્વરૂપને વાલા ભક્તો આપણે જોતા અને ઓળખતા શીખીએ. આપણે બહુ સ્થૂળ ભાવે ને દેહ ભાવે જીવતા હોઈએ છીએ. પુરુષોત્તમ નારાયણને આપણે ફક્ત સિંહાસનમાં જોઈએ, પુરુષોત્તમ નારાયણને આપણે ફક્ત મૂર્તિમાં જોઈએ, એ મહારાજને જ્યાં સુધી કણે કણમાં જોવાની ટેવ નહીં પડે, અથવા તો ભલે જોવાની ટેવ ના પડે પણ વિચારવાની ટેવ તો હોવી જ જોઈએ કે મહારાજ મને જોવે છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાનને અંતર્યામી જાણતો નથી એટલે જ મન ચોરાય છે. ખોટું ક્યારે થાય છે, એવું ક્યારે દેખાય છે જે નથી જોવા જેવું, એવું ક્યારે સંભળાય છે જે નથી સાંભળવા જેવું, એવું ક્યારે સ્પર્શ થાય છે જે નથી કરવા જેવું, એવું ક્યારે ખવાય છે કે જે નથી ખાવા જેવું, એની પાછળનું રહસ્ય એક જ છે. ભગવાનને અંતર્યામી નથી જાણે. અંતર્યામી જો જાણ્યા હોય આમ થરથર ધ્રુજે. આ સમુદ્ર, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી આપણા કરતાં અનંત ગણી તાકાતવાળા છે. એક પણ એક દિવસ પણ આઘા પાછા થતા નથી. ટાઈમ ટુ ટાઈમ
બધું જ એનું રેગ્યુલર ભગવાનની જેમ આજ્ઞા છે, કારણ કે અંતર્યામી ભગવાનને જાણે થર થર ધ્રુજે છે, આજ્ઞામાં રહ્યા છે. અને આપણને પુરુષોત્તમ નારાયણ અંતર્યામી રૂપે દેખાતા નથી, અંતર્યામી રૂપે પુરુષોત્તમને આપણે જોતા નથી ત્યાં સુધી ભગવાનના સ્વરૂપનું આપણને જ્ઞાન છે જ નહીં, છે જ નહીં. અંતર્યામીપણે જ્યારે પુરુષોત્તમને આની અંદર મહારાજ લખે છે જીવોના સમૂહને વિશે, બ્રહ્માંડ બ્રહ્માંડને વચ્ચે રહેલા જીવના સમૂહ, જીવોના આખા કોટી છે, કોટી એટલે આખા આમ ઝાડા છે. આપણી દ્રષ્ટિ જ્યારે એવી નિરાવરણ થાય ને તો જીવોના ઝાડા દેખાય, આમ જેમ પેલા કરોડિયાએ ઝાડા બાંધ્યા હોય ને આમ આમ જીવોના ઝાડાઓ છે, આખા બ્રહ્માંડોના બ્રહ્માંડો આમ ઝાડાઓથી ભરેલા છે. કંઈ આપણે અહીંયા આગળ 5-25 આ હોલમાં બેઠા હોય કે આમ બહાર આપણે ફરતા હોય 5-25 ગાડીઓ દેખાય એટલા જીવો ના હોય, જીવોના તો ઝાડા છે. એમાંથી જે પ્રમાણે એનું કર્મનું ફળ હોય એ પ્રમાણે દેહમાં જાય, ન્યાઉદીએ ઝાડું એમનું એમ લટકે. અને એવા એવા કેટલા જીવોના આખા એને દેહ ધારીને દેહ વિનાના અંતરિક્ષમાં ફરતા એવા જીવાત્માઓ, જળચર ને ખેચર ને સ્થાવર આ બધાય જીવાત્માઓના ઝાડાઓ છે. એ ઝાડાઓને મધ્ય પુરુષોત્તમ નારાયણ રહ્યા છે એમ કે છે. એક બહુ સરસ ચરિત્ર છે. શ્રીજી મહારાજ એક વખત અક્ષર ઓરડીને વિશે બિરાજમાન હતા. એકાએક રઘુવીરજી મહારાજ આવ્યા, એકાન જાણીને મહારાજે વ્યવહારની બધી વાતો પૂછી. પછી ઘડી પછી મહારાજ ચાખડીઓ પહેરીને ચાલ્યા, તે લીમડા હેઠે આવ્યા, તે જોધો ભરવાડ ભેંસ દોતો હતો, ભેંસને દોતો હતો જોધો ભરવાડ, દૂધ કાઢતો હતો. તે મહારાજે પગના અંગૂઠાનું જરા ઠેબું માર્યું. મહારાજ આમ ચાલ્યા જતા હતા, મહારાજને થોડી મસ્કરી કરવાની ઈચ્છા થઈ, થોડું ઠેબું માર્યું. ઠેબું માર્યું ને એટલે જોધે કીધું કોણ છે, અને એમ કહીને મહારાજના ચરણમાં દૂધની શેડ મારી. પેલી આમ ભેંસને દોતો હતો ને સીધી જવા દીધી પિચકારી મહારાજના ચરણમાં. તે ચાખડીઓ બધી દૂધવાળી થઈ ગઈ મહારાજની. તે મહારાજે કચવાઈને કહ્યું ભરવાડનો ભરવાડ રહ્યો કે. ત્યારે જોધો કે જાણતા નહોતા કે ભરવાડ હખણો નહીં રહે, તમને ખબર નહોતી આ ભરવાડની જાત, તમે અમને આમ કરો કાંઈ કામ કરો એટલે અમારે આવું કરીએ જ મહારાજ, ખબર નહોતી આ જોધો બેઠો છે. ત્યારે મહારાજ કે મૂર્ખો ને મૂર્ખો રહ્યો હતું, આવું મહારાજે કીધું જોધા ભરવાડને. ત્યારે જોધો કે તમે તો બહુ ડાયા, અમે મૂર્ખા ને તમે ડાયા, એક ચકલી સારું આખું બ્રહ્માંડ બોડ્યું એવા ડાયા, જાઓ જાઓ બારના ઓરડાની ઓસરીની કોર ઉપર મૃગચર્મનો ચાકડો થાંભલી પાસે નાખ્યો હતો, જાઓ જાઓ એમ મહારાજને કીધું. એટલે મહારાજ ત્યાંથી ચાલતા થયા, થાંભલીનું ઓઠિંગન દઈ અને મહારાજ બિરાજમાન થયા, મુક્તાનંદ સ્વામી આવ્યા. મહારાજને પગે લાગીને પડખે બેઠા ત્યારે જોધો દોઈ રહ્યો એટલે દૂધની તાંબડી મેલીને એ મહારાજ પાસે આવ્યો. મહારાજ પાસે આવ્યો એટલે મહારાજને સ્વામીને પગે લાગીને બેઠો. તે મુક્તાનંદ સ્વામીને જોધે વાત કરી કે હું ભેંસ દોતો હતો, તે આવીને મહારાજે ઠેબું માર્યું. તે પછી માર્યું ને કહ્યું છે તું ડાયો નથી. તે મહારાજ કેવા ડાયા છે તે મારે પૂછવું છે. જોધો કે હું તો ડાયો નથી, એટલે હું તો બુદ્ધિ વિનાનો મૂર્ખો છું, મહારાજે મને મૂર્ખ કીધો, પણ હવે મહારાજ કેવા ડાયા છે એ મારે પૂછવું છે. મુક્તાનંદ કે પૂછ, ત્યાં તો ભરવાડ જાતનો, એટલે ભરવાડનો પ્રશ્ન ભરવાડના કોર્સમાંથી હોય, એનો કોર્સ ભરવાડનો હોય એટલે ભરવાડના કોર્સમાંથી પૂછે ને. ગોપાળાનંદ સ્વામી પ્રશ્ન પૂછે, નિત્યાનંદ સ્વામી પૂછે જુદો હોય, મુક્તાનંદ સ્વામી પૂછે જુદો હોય, ગુણાદાન સ્વામી પૂછે જુદો હોય. આને જોધાએ પૂછ્યું કે આ બકરા ઊભા છે, જોધો કે આ બકરા ઊભા છે એમાં કોયલી કાટુડી ને જાંબુડી બકરી કઈ, બોલો. કોયલી કાટુડી ને જાંબુડી આ બકરીની જાતો આમાંથી કઈ છે બોલો. ત્યારે મહારાજ હસ્યા અને મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ તો અનંતકોટી બ્રહ્માંડના જીવને જેમ હથેળીમાં પાણીનું ટીપું હોય તેમ દેખે છે, ને તું બકરામાં શું પૂછેશ. આ મહારાજની તને ખબર છે જોધા, તું ભરવાડનો ભરવાડ્યો, તું બકરા દોવે ને ભેંસ દોવે તને શું ખબર હોય. પુરુષોત્તમ નારાયણ હાથમાં હથેળીમાં અનંતકોટી બ્રહ્માંડના જીવને જેમ આંબળું જોવે એમ જોવે છે. ત્યારે જોધો કે બે ચાર બકરાના નામ તો લઈ દે તોય કહે છે, આવે બોલો. એવા બધા ડાયણ એવા મોટા રહેવા દો, ચાર બકરાના નામ બોલાવો મહારાજ પાસે. લો આને પુરુષોત્તમ નારાયણનું જ્ઞાન, હવે આવાને સમજાવવાનું ભગવાનનું અંતર્યામી સ્વરૂપ, આને સમજાવવાનું કે ભગવાન જીવ જીવ પ્રત્યે રહ્યા છે. કેમ સમજાય જેને હજુ એમ નથી થતું કે મહારાજને બકરાના નામ આવડે ચાર, એવું નથી ભાન. બોલો આવા જીવોના કલ્યાણ કરે એટલે ભગવાન સ્વામી એન્ડ સર્વોપરી,
આવાને ભગવાને પોતાની મૂર્તિમાં ખેંચ્યા એટલે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી જગત આખું એમ કે આવા ભરવાડોને ને કાઠીઓને બધાને સ્વામિનારાયણે વશ કર્યા, અભણોને ભગવાન થઈ બેઠા, એમ નથી થવાતું. કરી તો જોવે કોઈ એક ભરવાડને ને એક દરબારને સત્સંગ કરાવે, કંઠી બાંધે, એને પાકો ધર્મ નિયમવાળો કરે, ભંગી જાતના હોય એને પાકો સ્વામિનારાયણનો ભગત, અરે પાકો કોઈ ભગત બને, પંચ વર્તમાન પાડતો ને દારૂ માંસને બધાથી દૂર કોઈ કરે, એ ભગવાન સ્વામિએ કાર્ય કર્યું માટે એ સર્વોપરી છે. એ જોઈને આશ્ચર્ય પામ. અને મહારાજે જોધાને, પછી તો મહારાજે જોધાને જેમ ફાનસમાં દીવાની જ્યોત દેખાય તેમ દેખાના, પછી અક્ષરધામ દેખાનું, ત્યાં દિવ્ય સિંહાસન ઉપર મહારાજને દેખ્યા, ફરતા બેઠેલા અનંત કોટી મુક્તો, એક દેશને વિશે રહેલું પુરુષોત્તમ નારાયણની મૂર્તિ, અનંત કોટી મુક્ત દેખાના, તે જોઈને આશ્ચર્ય પામી ગયો. એ વખતે રઘુવીરજી મહારાજે જોધાને જોઈને કહ્યું, મહારાજ આના તો નાડી પ્રાણ તણાઈ ગયા છે, મરી ગયો. ત્યારે મહારાજ કહે, એ મર્યો નથી, સમાધિ થઈ છે. રઘુવીરજી મહારાજ લગારે ઘસ્યા, ત્યાં જોધો સમાધિમાંથી દેહમાં આવ્યો અને ઊભો થઈને મહારાજને પગે લાગ્યો. ત્યારે મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જોધા કેમ થયું? ત્યારે જોધો કે, આ બકરાના બધા જીવમાં અને બીજા અપાર જીવમાં મહારાજની મૂર્તિ જેમ ફાનસમાં દીવાની જ્યોત દેખાય તેમ રહેલી મને દેખાની. બકરાના જીવમાં મહારાજની મૂર્તિ દેખાય, અનંત કોટી જીવોમાં ભગવાનની મૂર્તિ દેખાય. ભગવાન ક્યાંય બહાર નથી, ભીતર છે, ભીતર છે, ભીતર છે. અંતર્યામી રૂપે જીવને વિશે પુરુષોત્તમ નારાયણ રહેલા છે. શિક્ષાપત્રી કહે છે, ભગવાનનું એડ્રેસ કયું? તો જેમ શરીરને વિશે જીવ રહ્યો છે, એમ જીવને વિશે પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. ફક્ત એને પ્રગટ કરવાના છે, ફક્ત પ્રગટ કરવાના છે, ક્યાંય દૂર નથી. એ અક્ષરધામનો એક દેશ કો, એ અક્ષરધામનું મધ્ય સિંહાસન કો, જાનપણારૂપ દરવાજો એ જ ધામનો દરવાજો છે. અને હૃદયરૂપી સિંહાસન ઉપર પુરુષોત્તમને અખંડ ધારી રાખવા, પ્રેમયુક્ત વૃત્તિથી એમાં જોડાઈ રહેવું, વિચારે યુક્ત વૃત્તિથી પુરુષોત્તમ નારાયણ સુધી જે પહોંચવા આવે એનો નાશ કરવો, આ જ ભગવાનના સ્વરૂપનું સુખ છે. આ બકરાના બધા જીવમાં જેમ હું તો જોઉં છું, હું આવી વાત તો નહોતો સમજતો, એમ જોતે હાથ જોડીને કહ્યું. ત્યારે મુક્તાનંદ સ્વામી કે, તને મેં નહોતું કહ્યું, જેમ અથેળીમાં પાણીનું ટીપું આપણે દેખીએ તેમ મહારાજ સર્વે જીવને દેખે છે. પછી મહારાજ હસતા હસતા અક્ષર ઓડીમાં પધાર્યા અને દૂધવાળા ચરણ હતા તે દોહરાવીને મહારાજ પોઢી ગયા. લો, આવી લીલા મહારાજે કરી. એક એક જીવને વિશે પુરુષોત્તમ નારાયણ અંતર્યામી રૂપે રહ્યા છે. એ પુરુષોત્તમથી મન ક્યારે ચોરાય છે? જ્યારે અંતર્યામી આપણે નથી જાણતા. વાલા ભક્તો, ભગવાનનું અંતર્યમીપણું સ્વીકારીએ, જોતા શીખીએ કે આ મહારાજ રહ્યા, આ જોવે છે, આ સાંભળે છે, આમ આમ આ મને અનુભવે છે, આ મને, આ મને આખો ઉતારે છે, મૂવીમાં ઉતારે છે. એક એક આજ્ઞા નહીં લોપાય. કોઈ દી ભગવાનારે, ભગવાનના સંત કે ભક્તારે કપટ નહીં થાય, ક્યારેય નહીં થાય. ભય લાગશે, બીક લાગશે. પેલા ગુરુના બે ચેલાઓ હતા અને ઓલો કે, હું ગાદીનો અધિકારી, બોલો કે હું ગાદીનો અધિકારી. ગુરુ કે, ભાઈ જો ગાદી એક છે ને તમે બે છો, ગાદી એક છે ને તમે બે છો. હવે મારે તો કોઈ એકને જ ગાદી દેવાય, પણ મારે ગાદી તમને આપી જ છે, પણ પરીક્ષા લીધા વિના હું ગાદી નહીં દઉં. મારી પરીક્ષા એ છે કે હું તમને આ ફળ આપું છું, કોઈ ના જોવે એવી રીતે તમે જમીન આવો જાઓ. બે ઉપડ્યા, નાનો ને મોટો બે. મોટો તો બહુ જ ફોર્સ કરતો હતો કે હું મોટો એટલે ગાદી તો મારી જોઈ ને. નાનાએ એકવાર ગુરુને કીધું ખરું કે ગુરુ આપી દો, પણ ગુરુને ખબર હતી કે યોગ્ય આ છે, આ નથી. બોલો મોટો કે, ગાદીનો અધિકારી હું જ છું. ગુરુ કે, એમ નહીં, આ ફળ આપું છું બેયને, તમને બેને ના જોવે એવી રીતે જે પહેલો જમીન આવે એને મારે ગાદી આપવાની. હવે મોટો તો આમે મોટો જોઈ ને બુદ્ધિમાં ફળ લઈને ગયો, એક રૂમમાં ગયો, દરવાજા બંધ કરીને ફ્રૂટ ખાઈ લીધું, હાજર થઈ ગયો, ગાદી લાવો. ગુરુ કે, તને કોઈ ના જોયો? મને કોઈ નથી જોયો. બહુ સારું, પણ હું તને ગાદી તો આપું ને, પેલો નાનો આવી જાય પછી એની સામે મારે તને ગાદી દેવી પડે ને. મારા શિષ્યો બીજા ગ્રહસ્થો બધાને ભેગા કરવા પડે ને, બધાને કહેવું પડે ને કે ભાઈ મારી જગ્યાએ હવે ગાદી ઉપર મેં આને બેહાડ્યો, તને અત્યારે બેહાડી દઉં, પણ તને માને કોણ? બોલો કે, એ સાચું, ત્યાં તો 10 મિનિટમાં આવી ગયો તો. ઓલો નાનો ચેલો તો કેટલી બધી જગ્યાએ ફર્યો, પણ તોય એને ફ્રૂટ ખાવાની જગ્યા ક્યાંય ના દેખાઈ. હાંજ પડે
ગુરુએ ટાઈમ આપેલો કે સૂરજ આથમતા પહેલાં આવવું, એટલે સૂરજ આથમતા પહેલાં આવી ગયો, પાછો ફળ પાછું આપ્યું ગુરુને કે ગુરુજી હું ગાદીનો અધિકારી નહીં થઈ શકું, કારણ કે હું તો જ્યાં ગયો ત્યાં મને કોઈ જોવાવાળું હતું. ગુરુ કે તને ભાઈ કોઈ ન જ જોયો? ઓલો મોટો કે મને કોઈ ન જ જોયો, ક્યાં તું? અરે મેં, આ તો બુદ્ધિ વિનાનો મૂરખ છે, આને ગાદી અપાય જ નહીં ગુરુજી, એને કેમ ખબર પડે? આટલા બધા ઓરડા હતા, બંધ કરીને ખાઈને આવી જવું જોઈએ, મેં તો આ ઓરડો બંધ કર્યો અને જમી લીધું અને આવી ગયો, મને કોઈ માણસે જોયો નથી. ત્યારે ગુરુ મહારાજ ઓલા નાનાને પૂછે, બેટા તને કેમ આવો ઉપાય ના હોજો? તો કે ગુરુ મહારાજ, હું ઓરડામાં તો ગયો જ તો, પણ દરવાજો બંધ કરીને જ્યાં ફ્રૂટ ખાવા જવું, મને તમે વારે વારે કથામાં એમ કીધું છે કે અંતર્યામી બધે જ રહ્યા છે, ભગવાન બધે જ રહ્યા છે, હું જ્યાં આમ ખાવા જઉં મને થાય ભગવાન તો મને જોવે છે, તમે એવું કીધું કે કોઈ ના જોવે એવી રીતે ખાઈને આવો, મને તો એક જગ્યાએ એવી ના દેખાઈ કે જ્યાં ભગવાન નથી. ગુરુ મહારાજ ગાદીએથી હેઠા ઉતર્યા અને એને ગાદીએ બેહાડી દીધો, તું બેહી જા, તું સાચો અધિકારી, કલ્યાણ તારા દ્વારા થશે, આવા આ આ બંધ ઓરડા બંધ કરીને ફ્રૂટ ખાઈ જાય અને એને ન્યા ભગવાન ના દેખાય, હું કપાળ કલ્યાણ એનુંય ના થાય, બીજાનું શું કરે, બીજાનું શું કરે? માટે વાલા ભક્તો, અંતર્યામી ભગવાનને જાણીએ, કોઈ નથી જોતું નહીં, પુરુષોત્તમ નારાયણ મને જોવે છે. અનુભવો તો ખરા, અઠવાડિયું તો અભ્યાસ કરો કે મહારાજ મને જોવે છે, મહારાજ મને સાંભળે છે, એવો અનુભવ તો કરીએ. નહીં તો ભગવાન પ્રત્યક્ષ મળ્યા હોય તો એ આ સ્વરૂપ નથી સમજાતું. એક ચરિત્ર કહું, બહુ સરસ ચરિત્ર છે. મહારાજ વખતે આ બધા ચરિત્રો એવા બન્યા છે કે આ ભગવાનનું સ્વરૂપ સમજવામાં આપણને કામ લાગે એવા છે, એવા ચરિત્રો છે આ. એકવાર શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા અને પોતાના મુખારવિંદ આગળ સંતો અને ભક્તો બધા બેઠા હતા. તે વખતે મહારાજે દાદા ખાચરને સુરા ખાચર આગળ વાત કરી કે સોમબા પાસે રૂપિયા છે તે અન્નકૂટના સમયમાં વાપરીએ. સોમબા ફોઈ દાદા ખાચરના ફોઈ થતા અને ગઢપુરની અંદર દાદા ખાચરના દરબારથી નજીકમાં જ રહેતા, એટલે સોમબા ફોઈ પાસે પૈસા થોડા આકરા સ્વભાવના હતા, પૈસા હતા એટલે મહારાજ કે આ વખતનો અન્નકૂટ સોમબા ફોઈને હોપીએ, સેવા એની પાસે કરાવીએ અને એ કરે. હા, ઘણાને સેવા સોંપવી પડે અને ઘણા સેવા સામેથી લે, ઘણાને હોપવી પડે. આપણે વિચારવું પડે કે હવે આને સેવા હોપવી પડશે, નહીં તો આને વજન વધી જશે બધું, એટલે એને સેવા સામેથી આપવી પડે અને ઘણા સેવા સામેથી લઈ લે. સોમબા ફોઈ થોડા એવા સ્વભાવના હશે, કોઈ દી મહારાજને કહે નહીં કે મારે રસોઈ દેવી છે કામ તેમ, મહારાજ કે આ વખતે અન્નકૂટ એમનો કરીએ આપણે. ત્યારે દાદો ખાચર કે મહારાજ, મારી ફૂઈ કાંઈ પૈસા વાપરે એવી નથી, મારી ફૂઈ તો બહુ આકરી અને બહુ લોભી છે, મારી ફોઈ કાંઈ મહારાજ પૈસા વાપરે એવી નથી, બહુ લોભ્યા છે. ત્યારે મહારાજ કે અમે તેની પાસેથી લઈએ તો, એ લોભી છે ને એની પાસેથી જ અમે રૂપિયા લઈએ. ઘણાને આશ્ચર્ય લાગે, ઘણા એવા લોભ્યા હોય ને એ પૈસા જ્યારે દે ને ત્યારે ઘણા ભક્તોને આશ્ચર્ય લાગે કે આ તો ના જ દે, પણ ખબર નહીં યારું કેમ ના દઈ દીધા. દઈ દે ભાઈ, ભગવાન કળ કરે તો બધું દઈ દે. હા, વસ્ત્ર ઉતારીને આપી દે, ભગવાનને જોતું હોય ને ત્યારે લોભિયાને લોભ કાઢી નાખે. સોમબા ફોઈ ના આપે મહારાજ, મહારાજ કે અમે લઈએ તો. દાદો ખાચર કે મારે ત્યાંથી રોટલાની દાળ હંમેશા લઈ જાય છે, રોજ રોટલાની દાળ તો મારા ખાય છે, એની પાસે પૈસા તો બહુ પડ્યા છે પણ રોટલાની દાળ મારે ઘેરથી લઈ જાય છે, અડધો રોટલો બપોર જમે ને અડધો રાત્રે જમે. પછી મહારાજ સોમબાઈને ઓરડે ગયા, દાદા ખાચર કે મહારાજ મને કાંઈ માલ લાગતો નથી, એ એના હારું રૂપિયા નથી ખર્ચતી, અહીંથી રોટલો લઈ જાય, જતા રોટલા બનાવ્યા છે તો લાવો લેતી જાઉં, તો અડધો રોટલો બપોર જમે ને અડધો સાંજે જમે, એટલે ઘેર એને ગડવો જ ના પડે, આટલી તો હોશિયાર છે મારી ફોઈ. અને તમે મારી ફૂઈ પાસેથી રસોઈની સંકલ્પ કરો છો મહારાજ? મહારાજ કે લઈ આવું છું. સોમબા ફોઈને ઓરડે ગયા, બાઈ ઊભા થઈને પગે લાગ્યા, સાંગામાંથી ઢાળી તે ઉપર મહારાજ બેઠા. બાઈ કે મહારાજ કેમ પધાર્યા? ત્યારે મહારાજ કે આ અન્નકૂટનો સમયો છે ને, તમારા નામથી કરીએ, તમે ખર્ચ કરાવો એવી અમારી ઈચ્છા છે. સોમબા ફોઈ સ્વામિનારાયણનું ભજન કરતા હતા, ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એવું માનતા હતા, ભગવાનમાં અપાર હેત પણ હતું. શ્રીજી મહારાજ સ્વયં અન્નકૂટના યજમાન કરવા જાતે ગયા છે, સામેથી જાતે ગયા છે. હા, આ ઘણાના મગજોની અંદર એવી ગેડ હોય છે ને
કેવો હો, કંઈ સેવાનું તો કંઈ કહે જ નહીં, એ તો હાવ ખોટો ખોટો વ્યૂ છે, ખોટી વિચારધારા છે. પુરુષોત્તમ નારાયણ પણ સેવાનું ભક્તોને કહેતા, ત્યાર પછીના ત્યાગી સંતો પણ સેવાનું ભક્તોને કહેતા. એમાં ફક્ત વિવેક એટલો જ જરૂર છે કે કોઈ ભક્ત તૂટી ફૂટી ના જાય, ગુલાબનું ફૂલ એટલો રસ ના ચૂસવો કે ગુલાબનું ફૂલ તૂટી જાય. ભમરો જેમ દરેક ફૂલ પરથી થોડો થોડો રસ લે છે, એમ ભગવાન અને ભગવાનના ત્યાગી સાધુ ભગવાનના ભક્તને સેવા સોંપે છે. સમર્પિત ભક્ત હોય તો એને ક્યારેક જરૂર પડે તો એને કહે પણ છે, એને વધારે સેવાનું પણ કહે છે. એના ઉદ્દેશમાં એમ હોતું નથી કે મારે કોઈને તોડી ફોડી નાખવો, એની અંદર એક જ. અને જે એમ કહે છે કે અમે સેવાનું કહેતા જ નથી, એવી રીતના પ્રતિપાદનવાળા જે કોઈ છે એ દંભ છે, ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ સેવાનું કહેવાતું જ હોય છે. પુરુષોત્તમ નારાયણને જો કયા વિના ન ચાલતું હોય તો આ પૃથ્વી પર બીજો કયો જન્મ્યો હોય કે જેને કીધા વિના ચાલે? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, હું ના કહું મારો ભાઈ કે ભાઈ ના કે કાકો કે કાકો ના કે મામો કે એમ, આ ભાઈએ ના કીધું, આ ભાઈએ કીધું, આને ના કીધું, આને ત્યાગીએ ના કીધું, ગ્રહીએ કીધું, પુરુષે ના કીધું, સ્ત્રીએ કીધું. પ્રેરણા વિના ક્યારેય પણ જીવ ભગવાન ભજતો નથી, ભગવાનની સેવા પણ કરી શકતો નથી. એટલે ભગવાનના ભક્તો, આ કથા સાંભળવાવાળા, આપણી મેન્ટાલિટી તો હંમેશા એવી જ રાખવી, કોઈ પણ જગ્યાએ તમે હો, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સંસ્થામાં હો, કોઈ પણ જગ્યાએ. આની અંદર તો ઘણા બધા ભક્તો એવા પણ છે કે બીજી સંસ્થાઓ સાથે હેત હોય, કોઈ સંતો સાથે હેત હોય, કથા સાંભળતા હોય, પણ તમને આ વિચાર સદાય રાખજો કે કોઈ ભગવાનના ભક્ત તમને ક્યારેય સેવા બતાવે, કોઈ ભગવાનના સંત સેવા બતાવે, એનો અભાવ ના લઈ લેશો. તમારી તાકાત ના હોય તો કહો કે મારી તાકાત, તમે 500 કીધી પણ મારી તાકાત 200ની છે, પણ 200 આપી અને રાજી થકા આપો. 200ની પણ ના હોય તો 2 જ રૂપિયા આપીને રાજી થાવ, પણ ક્યારેય અભાવ ના લેશો. કોઈ જ્યારે ભગવાનનું જ બતાવે ત્યારની વાત છે, પોતા માટે બતાવે, પોતાના શરીરના સુખ માટે બતાવે તો વાત જુદી છે, પણ જ્યારે તમારી માટે બતાવે, ભગવાન માટે બતાવે, ત્યારે માનજો કે મારા મોટા ભાગ્ય છે કે મને કીધું. મહારાજ કેમ પધાર્યા? ત્યારે મહારાજ કે આ અન્નકૂટનો સમય તમારા નામથી કરીએ. લો, સામેથી મહારાજે કીધું તમારા નામથી કરીએ. ત્યારે સોમભાઈ કે મહારાજ મારી પાસે રૂપિયા ન મળે, મારી પાસે રૂપિયા નથી. ત્યારે મહારાજ કે તમારા ઘરમાં હોય તો અમે લઈ લઈએ, તમારા પાસે રૂપિયા નથી પણ તમારા ઘરમાં હોય તો લઈ લઈએ. ત્યારે સોમભાઈ કે હા મહારાજ, જો હોય તો લઈ જાઓ. બોલો, ભગવાન જાણતીથી હોય તો લઈ જાઓ મહારાજ. ત્યારે મહારાજે ઓરડાના ખૂનામાં દાટેલા હતા 13 રૂપિયા 3000નો ડાબલો ભગુજીને બોલાવીને ખોદાવીને કઢાવ્યો. મહારાજ કે અમે ગોતી નાખીએ, ખૂનાની અંદર દાટેલો હતો. મહારાજ કે ભગુજીને કે ખોદ ન્યા, 3000 નીકળ્યા. મહારાજ કે ઉઠાય, લઈ જાય ને સોમભાઈ, હવે શું બોલાય, લઈ જાઓ લઈ જાઓ. મહારાજ કે પછી મહારાજે એ રૂપિયાનો સામાન મગાવીને સુખડા કરાવીને અન્નકૂટ ઠાકોરજી આગળ કર્યો અને પોતે જમ્યા. હજારો સંતો હરિભક્તોને જમાડ્યા, સમયનો નિર્વિઘ્ન ધર્યો પૂરો થયો. પછી સભા કરી, મારા સભામાં વાત કરી, આ મારા સોમબાપ હોય તો જોવો કેવડો મોટો લાભ લઈ ગયા, આટલો મોટો અન્નકૂટનો ઉત્સવ અમારા સોમબાપ હોઈએ કરાવ્યો. બોલો, આવું કીધું. લો, આપણે તો શું કહીએ, છે જ નહીં હમણાં. આપણે ના કરવું હોય તો એમ કહેવાય છે ખરું, પણ મારે અત્યારે આટલી તકલીફ છે કે આવી જરૂર પડે એવી છે કે અત્યારે આમ છે, જેમ હોય એમ વાસ્તવિક. જો અંતર્યામી ભગવાનને જાણતા હોઈએ તો કોઈ વખત ભગવાને કે ભગવાનના મોટા સાધુએ કોઈ વખત કોઈ આજ્ઞા કરી હોય, કોઈ પણ પ્રકારની સેવા, એવું નહીં કે ધન તન સંબંધી તમને કીધું અહીં સેવા કરવા આવજો, હવે ઘેર હાવ નવરા બેઠો એને કહે ના, પણ મારે તો જોબે જવાનું છે, એના કરતાં એમ કહો કે મને દૂર પડે છે, મને શરીર કડે છે, કે મને અત્યારે રુચિ ઓછી છે, જેવું હોય એવું કહેવું. પણ ફેરવી ફેરવીને કહે એ ભગવાનને અંતર્યામીપણે જાણતો નથી. માટે ભગવાનને અંતર્યામી જાણી હંમેશા ભગવાનને ભગવાનના સંત પાસે નિષ્કપટ રહેવું. સોમબાપ હોઈના મહારાજે બહુ વખાણ કર્યા, ત્યારે સર્વે સંત હરિજનોએ જાણ્યું કે સોમબા તો કાંઈ વાવરે એવા નથી, સોમબા કાંઈ વાપરે એવા નથી આ ફૂઈ, પણ મહારાજે વવરાવ્યા છે, મહારાજે ગમે તે રીતે વપરાવ્યા છે, બાકી સોમબા રૂપિયો આપે એવા નથી. ત્યારે તે પછી ઉતાસનીનો સમયો આવવાનો થયો, પાછો હોળીનો સમયો આવવાનો થયો, અન્નકૂટ ગયો, હવે હોળીનો આવવાનો થયો. મહારાજ કે સોમબા ભાઈ, સોમબા ફૂઈને ઘેર ગયા,
ફરી પાછા મહારાજ ગયા. ત્યારે સોમબાભોએ ડોલિયો ઢાળી આપ્યો, મહારાજ બેઠા, મહારાજ બોલ્યા, અમને ભૂખ લાગી છે તો કંઈ જમવાનું હોય તો આપો. સોમબાભોએ કે મહારાજ તમે જરા ખમો તો થાળ કરું. ત્યારે મહારાજ કે ખંબુ નથી, જે હાજર હોય તે લાવો. તે સોમબાએ ના પાડી, કશું હાજર નથી. મહારાજ કે ઓલ્યા ઝાકરામાં બાજરાનો અડધો રોટલો છે તે લાવો. દાદા ખાચરને ઘેરથી ઉઠાવીને લાવ્યા છે, બપોરનું થયું ને સાંજે ખાવાનો બાકી મૂકી રાખ્યો સોમબાભોએ. એમ થાય કે મહારાજને અડધો દઈ દઈશ તો મારી હાથની ટંગ પડશે. આ ભગવાનની ભેગા રહેવાવાળાએ ભગવાનને અંતર્યામી નહોતા સમજી શકતા. તો આપણે તો ભગવાનની ભેગા અત્યારે રહ્યા નથી, તો આપણે તો ભગવાન આરે બધી જગ્યાએ રમત કરીએ. લો, આપણને તો રમત કરવાની ટેવ પડી ગઈ હોય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ સ્વામિનારાયણ ભેગા રહીને કરતા તોય મહારાજ આરે રમત કરે છે. ભગવાન જાણે છે આગળ તો 3000 ગળો ઘરમાં ખોદાઈને લઈ ગયા છે, તોય હજુ તો કે રોટલો અડધો રોટલો નથી. આવા હતા, હવે આની ભેગા મહારાજ રહ્યા. આ કેટલું મોટું મહારાજનું દયાળુપણું કહેવાય, બોલો. નહીં તો બીજો ભગવાન ભાગી જાય, અરે મારી કિંમત નથી, હું રહીને કામ છે. તે આપણી ભેગા આમ જ રહ્યા છે, આપણે બધું આમ જ કરીએ છીએ, ગરબડ ગોટાન પ્રભુ મોટા. પણ ભગવાન રહ્યા છે, દયાળુ છે આપણે, એટલે આપણી ભેગા રહ્યા છે. ત્યારે સોમબાએ જાણ્યું મહારાજ બધું જ દેખે છે. સોમબાને લાગ્યું મહારાજ તો બધું જોવે છે, જો રોટલો મારો પકડી કાઢ્યો અડધો પટારે મૂકેલો. પછી રોટલો થાળીમાં બાજોટ ઉપર મેલ્યો, બીજો બાજો ઢાળ્યો, મહારાજ જમવા બેઠા, દહીંની તાંસળી ભરી આપી, મહારાજ જમવા લાગ્યા. સોમબાઈ કે મહારાજ મને પણ ભૂખ લાગી જ, પ્રસાદી આપો. એને એમ દેવા મહારાજ પતાવી દેશે, મને ભૂખ લાગી જ પ્રભુ. એટલે મહારાજે ચોથી રોટલો એની આપ્યો, એ પણ જમ્યા. પછી મહારાજે જમીન ચડું કરીને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પછી સોમબાને કહ્યું આ હુતાશનીનો સમયો કરવો છે સોમબાઈ, ફોય તો તમે જો હુતાશનીનો સમયો કરાવો ને તો અમે બહુ રાજીયા. તમારા નામે હુતાશનીનો સમયો કરવો છે. સોમબા ફોય કે મહારાજ મારી પાસે પહેલાં 3000 હતા, તમે લઈ ગયા, પછી રૂપિયા જ ક્યાં છે? એ ખોદાવીને લઈ ગયા તમે, પછી મહારાજ મારી પાસે હવે રૂપિયા જ ક્યાં છે? જીવ તો ખરા હોય છે. ઘણી વખત અંતર્યામી જે હોય ને એને જ્યારે જીવ કાંઈ એની યારે રમત કરતો હોય ને તો એને ખરેખર દાંત આવે. આપણે તો આપણને એમ હોય કે એટલે મેં સમજાવી દીધું ભગવાનને ભગવાનના સાધુને, પણ જે ખરેખર એવી દ્રષ્ટિવાળા હોય એને તો ખબર છે કે આ જીવ મારી યારે રમત કરે છે, પણ એને હું એ આપણી આગળ આમ મોહબતના કારણે ના કહે કે આમ તેમ, સારું સારું વાંધો નહીં એમ કહી દે, પણ હૃદયમાં તો હસતા હોય કે આ જીવને છે જ્ઞાન, હું કોણ છું, એને એની પાસે હું ક્યારે આ કહું છું, મારે શું સ્વાર્થ છે. આજે ઘનશ્યામ જીવન સ્વામી ભુજવાળા થયા, એવા મોટા સાધુ, રિદ્ધિઓ ને સિદ્ધિઓ જેના ચરણમાં દોડે. સ્વામી લંડનમાં ગયા, આ વાત મેં ઘણીક વખત કીધી છે. સ્વામી લંડનમાં ગયા, ભૂકંપ થયેલો, બધા હરિભક્તોને કે ભાઈ ભૂકંપની અંદર ઘર તૂટી ગયા છે, બધાના ના થાય, ફંડ ફાળો કરવા આવ્યા છે. ચોખ્ખું જ કીધું, ફંડ ફાળો કરવા આવ્યા. જેની યારે ભગવાન ફેસો ફેસ વાત કરે એ એમ કહે છે અમે ફંડ ફાળો કરવા માટે આવ્યા છે. બોલો, એ કહે છે અમે તમારી સેવા લેવા માટે આવ્યા છે. સ્વામીએ મંદિરમાં જાહેર કર્યું કે આવું છે, તમારી સેવા લખાવો. અને બધાએ સેવા લખાવી, કોઈ 2000 પાઉન્ડ, કોઈ 3000 પાઉન્ડ, કોઈ 10000 પાઉન્ડ, જેની જેવી સ્થિતિ, કોઈ 500 પાઉન્ડ, 200 પાઉન્ડ. પછી સેવા પૂરી થઈ ગઈ, બધા હરિભક્તો ગયા, ત્યારે સ્વામીએ ને આ 4 હરિભક્તો બેઠા હતા, મોટા ઉંમરવાળા, અરુણભાઈ અમીન વિરસદના છે, જેને જ્ઞાનજીવન સ્વામીની બહુ સેવા કરેલી, એ ભગત બેઠા હતા ને આ નજીક, ને બીજાએ બેઠેલા. એ ભગતે મને વાત કરી, મને કે સ્વામી, સ્વામી એવું બોલ્યા કે આ તમારી પાસે 200, 500, 1000 ને 2000 કરીએ છે ને, એ તો તમારા જીવના કલ્યાણને અર્થે, નહીં તો રિદ્ધિઓ સિદ્ધિઓ અહીંયા આગળ ચરણમાં આવીને પડી છે, એને લાત મારીને દૂર ઠેલીએ છે સ્વામી કે. લો, હવે એવા મોટા પુરુષના અભિપ્રાયને એવા મોટા પુરુષની રુચિને કોણ જાણીએ કે. હવે એવા મોટા પુરુષને કોઈ કહે, સ્વામીએ કીધું હોય કે તું અત્યારે ભૂકંપ થયો છે 5000 દઈ દે, અને કોઈ મોટા પુરુષને કહે પણ સ્વામી મારી પાસે અત્યારે 1000 જ પડ્યા છે, હવે એના ખાતામાં તો 25000 પડ્યા હોય, અને સ્વામીને એવું કહે કે મારા 1000 પડ્યા છે, એની દશા હું થઈ કહો. એના કરતાં એમ કે સ્વામી મારાથી છે ખરું પણ થાય એવું નથી, મારે થાય એવું નથી, મારે બીજા ઘણા ખર્ચા છે, મારે ઘણું બધું છે એમ કહેવાય, પણ હોય એનાથી ક્યારેય કોઈ જુદું ના કહેવાય. એક વાત બહુ નક્કી છે, કોઈ પણ બાબતમાં, આર્થિક સેવા એકલા બાબતમાં નહીં, કોઈ પણ બાબતમાં ભગવાનના મોટા પુરુષો જેને આપણે મોટા જાણીએ છીએ, જેની અંદર આપણે ભગવાન જોઈએ છે, જેમાં આપણને વિશ્વાસ છે કે આ મારા કરતાં કંઈક શ્રેષ્ઠ છે, એની આગળ પડદો ના રાખશો. એની આગળ પડદો એટલે સીધો જ અર્થ થાય છે, ભગવાનને આપણે જાણ્યા જ નથી, એ પુરુષને આપણે જાણ્યા જ નથી. એટલે કોઈ દિવસ પડદો ના રાખો, ભગવાનના ભગવાન આગળ ને ભગવાનના સંત આગળ.
સોમબાપ હોય કે મહારાજ હમણાં તો અન્નકૂટનો ઉત્સવ કર્યો ત્યાં તો 3000 તમે લઈ ગયા, મહારાજ મારી પાસે કાંઈ નથી, હું સાચું કહું છું. ત્યારે મહારાજ કે જો હોય તો અમે લઈ લઈએ. એક વખત તો ભગવાનનો પરચો જોયો છે તોય આ જીવને બોલો તોય હા નથી પડતી. મહારાજ કે હોય તો લઈ લઈએ. સોમબા કે હા મહારાજ હોય તો ભલે લઈ લો. ઢીલા ઢીલા બોલ્યા, સારું કાઢે ના તો સારું છે, હોય તો લઈ લો. મહારાજ કે ઓલે આ ખૂનામાં 5000 રૂપિયા છે, તે નહીં આપો તો પડ્યા રહેશે ને તમને વાસના રહેશે તો ભૂત થવું પડશે. ઓલા ખૂનામાં 5000 છે, બોલો આ ડોશીમાં કેટલા ડબાયા હશે? મને ત્યાં છે આ ખૂનામાં 3000 ડબાયા, ઓલા ખૂનામાં 5000 ડબાયા. આ તો સારું મહારાજ કાઢીને લઈ જાય. આ શું મહારાજને કંઈ લોભ છે? મહારાજને શું કંઈ રૂપિયાની તાણ છે? પણ મહારાજને ખબર છે કે આ રૂપિયા દાટેલા રહેશે. આ રૂપિયા તો ખરતતી નથી, રોટલો દાદા ખાચરને ન્યાથી લાવે છે ને વાસના આમાં રહેશે ને ભૂત થશે. માટે હંગરતા જ નહીં, બહુ હંગરવાની ટેવ જ છોડી દેજો. બહુ સંગ્રહ ના કરતા, જરૂર હોય એટલું રાખો. તમારે જરૂર હોય એટલું એટલું રાખો ચોક્કસ. તમારે દીકરા દીકરીઓ ભણાવવાના હોય એનું આયોજન કરો, એના લગ્નનું આયોજન કરો, બધું કરો. પણ ઘણા એવા છે કે ઢગલા મારવામાં જ પાછળ પડ્યા. ડગલા ના રાખશો, સત્સંગને અર્થે વાપરો, કોઈ ગરીબ પાછળ વાપરો, ભગવાનના કોઈ મંદિરો પાછળ વાપરો, કોઈ ઉત્સવ સમયાઓ પાછળ વાપરો. પણ ધનને સંગ્રહ કરવો એ આપણને બંધનનું કારણ થશે. આ જ એનું સુખ લાગે છે, મૃત્યુ સમયે દુઃખરૂપ થશે. માટે કોઈ ભગવાનના ભક્તો રૂપિયા પાછળ ગાંડા ના થાય. તમારી જીવન જરૂરિયાત ચાલે, તમારો ઘર કુટુંબનો વ્યવહાર હાલે, તમારા દીકરા દીકરીઓ સુખેથી ભણી શકે, તમે એને સુખેથી પરણાવી શકો, એટલું બસ બહુ થઈ ગયું. પણ ઢગલા મારવા કરોડ, 5 કરોડ ને 10 કરોડ ને 25 કરોડ ઇન્ડિયામાં રોકી દઉં, 50 કરોડ અહીં રોકી દઉં, ફ્રાન્સમાં રોકી દઉં, સ્વિઝમાં મૂકી દઉં, આવા ગાંડા ચક્કરો ભગવાનના ભક્તો જેને ધામ સુધી પહોંચવું હોય ને ધનથી બીતા રહેજો. ધન એ દુશ્મન છે, આપણું દુશ્મન છે. ત્યારે સોમબા કે મહારાજ એ તો મારી મરણ મૂડી છે. પ્રભુ આ મને એમ કે આ મરતા મરતા કામ લાગે. હવે તું મરવા તો પડી તો હજુ રોટલો તો દાદા ખાચરનો ખાશો, તો હવે કેદી વાપરવાની 5000? મારી મરણ મૂડી છે મહારાજે. ત્યારે મહારાજ કે આજથી અમારા થાળમાંથી તમને જમવાનું મોકલાવશું. બસ તમને એવું જ છે ને કે કોણ મને ખવડાવશે? આજથી અમારા થાળની પ્રસાદી તમને મોકલાવશું. વાહ દયાળુ વાહ, શું દયા છે આ પુરુષોત્તમનારાયણની. અમારી મોર તમને ધામમાં મોકલી દઈશું. અમે ધામમાં જઈએ પહેલાં તમને ધામમાં મોકલી દઈએ, પછી તમારા મરણ મૂડીની જરૂરત શું? ખાવાનું અમે આપીએ અને તમારા જતા પહેલાં અમારા જતા પહેલાં તમને ધામમાં મોકલીએ, તમારા લાકડાની વ્યવસ્થા છેલ્લે કરી દઈશું, પછી હું મરણ મૂડી જોઈએ. ત્યારે સોમબા કે હે મહારાજ ત્યારે તો લઈ જાઓ. પછી મહારાજે ભગુજીને રતનજીને તેડાવીને ખૂનામાં ખોદાવ્યું. કેટલું ઊંડું દાટ્યું હશે ડોશીએ, બે પાળાને બોલાવીને ખોદાવવું પડ્યું. આમ હાથથી નીકળે એવું તો હતું નહીં. હવે મરણ મૂડી વાપરત કેદી બોલો. તે ખોદાવ્યું, 5000 દેગડું કઢાવીને લઈ ગયા. પછી ઉતાસનીનો સમયો કરાવ્યો ને મહારાજ સંત હરિજનો સાથે રંગે રમ્યા. ઉન્મત ગંગામાં સ્નાન કરીને ગાતા વાતા સૌ ગામમાં આવ્યા. મહારાજ થાળ જમીન પ્રસાદી સોમબાને મોકલાવી હજારો સંત હરિજનોને જમાડ્યા. સમયો નિર્વિઘ્ન કર્યો. પછી મહારાજ હંમેશા થાળની પ્રસાદી સોમબાને મોકલાવતા. સોમબા જીવ્યા ત્યાં સુધી હંમેશા મહારાજની પ્રસાદી જમ્યા અને મહારાજની પહેલાં દેહ તજીને અક્ષરધામમાં ગયા. પણ અંતરયામી જાણવા કેટલા અઘરા છે, જબરા અઘરા છે. હા વાલા ભક્તો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું બહુ હેલું છે, વચનામૃત વાંચવું બહુ હેલું છે, આ વચનામૃતની કથા કરવીને સાંભળવી બહુ હેલી છે, બહુ જ હેલી છે. ભગવાનના સંતોને થાળ મોકલાવો બહુ સહેલો છે, ઉત્સવ સમયના મોટા યજમાન થવું બહુ સહેલું છે, બહુ સહેલું છે. પધરામણીઓ કરાવી ઘેર સંતોની બહુ સહેલી છે, થાળ કરાવવા બહુ સહેલા છે. પણ અંતરયામી જાણીને બીતા રહેવું પુરુષોત્તમ નારાયણથી, યોહો મને આ જોવે, આ સાંભળે, આઈ રહ્યા ક્યાં દૂર છે, આ હામાં બેઠા, આમ જોવું, આમ સમજવું, એ અઘરું છે, એક સાધના છે. ભગવાનના અંતરયામી સ્વરૂપને જોવું અને જાણવું, સમજવું ને સ્વીકારવું એક બહુ મોટી સાધના છે. સાધનાને સૂક્ષ્મ બનાવવા માટે, સાધનાનો માર્ગ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. આપણે જે આ કથા કરીએ છીએ, સાંભળીએ છીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ, હરિસ્મૃતિના પાઠ કરીએ છીએ, જે કાંઈ કરીએ છીએ, સ્થૂળ માર્ગે ચાલી રહ્યા છે, એનો સૂક્ષ્મ ભાવ એ છે ભગવાન અંતર્યામી રૂપે જણાય જણાય. અને અંતર્યામી રૂપે જણાશે ત્યારે આની અંદર કીધું કે એવા ભગવાનને અંતર્યામી રૂપે કરીને રહ્યા છે એમ જોવે, કર્મફળ પ્રદાતા પણ એ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે એમ જોવે, અંતર્યામી સ્વરૂપ સમજવું બહુ
જરૂરી છે. એટલે અંતર્યામી સ્વરૂપ સંબંધી હજુ ચર્ચા આપણે થોડી આવતીકાલે પણ બહુ સરસ એક બે દ્રષ્ટાંતો છે એને આપણે સમજીશું. મહારાજના જ છે, મહારાજ સાથેના ભક્તોના છે, એને આપણે સમજીને પછી આગળ મહારાજનો જે મહિમા છે એમાં પ્રવેશ કરીશું. પણ આજના આ મહારાજનો સમજાવેલો મહિમા એમાંથી વાલા ભક્તો આપણે ભગવાનનું અંતર્યામી સ્વરૂપ જીવમાં સ્વીકારતા શીખીએ. આપણા રોજિંદા વ્યવહારોમાં પણ મહારાજ અંતર્યામી રૂપે મને જોવે છે, એવું નહીં કે ખાલી સ્થાવરમાં, પણ તમારી આજુબાજુના વ્યક્તિમાં પણ મહારાજ રહ્યા છે અને એમાં રહીને મહારાજ જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે. એવો આપણે કંઈક અભ્યાસ કરીએ, મહારાજ તો બહુ સુખ આવશે, મહારાજમાં બહુ હેત થશે, મહારાજથી બહુ નજીક જવાશે, મહારાજના બહુ નિકટના થવાશે, મહારાજના ઘરના થવાશે, મહારાજ આપણા થશે, આપણે એના થશું, એવો કોઈક દિવ્ય અલૌકિક અને બહુ જ મજબૂત સંબંધ પુરુષોત્તમ નારાયણ સાથે જોડે એવું એમનું અંતર્યામી સ્વરૂપ સમજવામાં માલ છે. એ સ્વરૂપ સંબંધી વાતો આપણે થોડી આવતીકાલે પણ કરીશું. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની.